નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે આપણે ભણવા જઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ ટેન પોઇમ ટુ પેન્સિલ બહુ અદ્ભુત કવિતા છે મિત્રો આપણા જીવનની અંદર બહુ સરસ એવું ઉદાહરણરૂપ આપે એવી કવિતા છે અને સાથે સાથે પરીક્ષા માટે પણ ઉપયોગી છે મિત્રો આ કવિતાની રચના કરવામાં આવી છે જયંત પરમાર દ્વારા અને અહીંયા ટ્રાન્સલેટેડ બાય ધ ભય ધર દ્વારા ટ્રાન્સલેટ કરવામાં આવી છે આ કવિતા એક બાળકની લાગણી દર્શાવતી છે મિત્રો સાથે સાથે જીવનની અંદર દરેક વ્યક્તિ અથવા તો દરેક બાળકની અંદર કોઈકને કોઈક ટેલેન્ટ રહેલું જ હોય છે છુપાયેલું જ હોય છે પણ દુનિયાની અંદર અથવા તો સમાજની અંદર એ બાળકમાં રહેલા એ ટેલેન્ટને ન જોતા એની પર કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેશર કરવામાં આવે છે અથવા તો ભણવા માટે પ્રેશર કરવામાં આવે છે પણ એનામાં રહેલા ટેલેન્ટને બહાર લાવવામાં નથી આવતું તો અહીંયા કંઈક એવી જ અસમંજસ સાથે લેખક દ્વારા કવિ દ્વારા પોતાની બાળકીના જે વિચારો છે એ અહીંયા રજૂ કરવામાં આવ્યા છે આ કવિતાની અંદર પેન્સિલ કવિતા દ્વારા અને આ કવિતાને અનુલક્ષીને મિત્રો એક સરસ એવી ગઝલની બે પંક્તિ કહેવાનું મન થાય કે યે દોલત બી લે લો યે શોહરત બી લે લો સાંભળજો મિત્રો કે યે દોલત બી લે લો યે શોહરત બી લે લો ભલે છીન લો મુજસે મેરી જવાની મગર મુજકો લોટા દવો બચપન કા સાવન વો કાગઝ કી કસ્તી વો બારિશ કા પાની વો કાગઝ કી કસ્તી વો બારિશ કા પાની મિત્રો એટલે જ આ અદ્ભુત આ કવિતા છે કે દરેક બાળક અથવા તો દરેક વ્યક્તિની અંદર કોઈક ને કોઈક ટેલેન્ટ છુપાયેલું હોય છે પણ આ સમાજ એને અન્ય રૂપથી અથવા તો એને ધારો કે કોઈ વ્યક્તિની અંદર કોઈક ટેલેન્ટ છે તો એને એ વસ્તુ અથવા તો એ માર્ગે આગળ વધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ પરંતુ અહીંયા આ કવિતાની અંદર આપણને એવું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જ્યારે બાળકને એનામાં રહેલી શક્તિઓ એ દર્શાવે છે ત્યારે એને જે અન્ય કાર્ય સોંપવામાં આવે છે ત્યારે એનામાં શું ફેરફાર થાય છે લેટ અસ સી બટ બિફોર ઇટ મિત્રો જો અમારી ચેનલ પર નવા હો તો આવા વિડીયો જોવા માટે ધોરણ દસના પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ જો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને એનો મિત્રો સાથે ચોક્કસથી શેર કરવાનું ભૂલશો નહીં સી ધેટ મિત્રો પેન્સિલ પોએમ છે પહેલી લીટી છે પહેલી પહેલા સ્ટેન્જ કહે છે માય ડોટર લિટલ ડિયર ડોટર માય ડોટર એટલે કે મારી પુત્રી મારી દીકરી લેખક કવિ અહીંયા એવું કહે છે કે મારી દીકરી લિટલ એટલે નાની ડિયર એટલે વ્હાલી ડોટર એટલે દીકરી મારી દીકરી મારી વ્હાલી નાની દીકરી લાઇટ્સ ઓફ પેન્સિલ વિથ અ શાર્પનર લાઇટ્સ એટલે કે પ્રજ્વલિત કરે છે સળગાવે છે એટલે પેન્સિલ એટલે કે એની પેન્સિલ ને વિથ અ શાર્પનર શાર્પનર એટલે કે સંચાથી સંચાવડે એની પેન્સિલને પ્રગટાવે છે કેમ મિત્રો અહીંયા લાઇટ શબ્દ આપવામાં આવ્યો કારણ કે બાળક છે આ દીકરી છે એ એવી એવી કલ્પના અહીંયા દર્શાવશે કે જે કદાચ પેન્સિલથી તો નહીં દોરાય પરંતુ એ કદાચ પ્રગટાઈને જ એ પ્રજ્વલિત કરશે એવું અહીંયા આપણને ચિત્ર જોવા મળશે જો શું કહે છે કે એણે એની પેન્સિલ પ્રગટાવી અને ત્યારબાદ શું કરે છે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ ફિલ્ડ વિથ લાઇટ ધ સ્કાય ઓફ ધ વ્હાઈટ પેપર એટલે કે સફેદ પેપ કાગળનું આકાશ જે કા જેની પર ચિત્ર દોરવા દોરવા જઈ રહી હતી એ દીકરી એ સફેદ કલરનું એક આકાશ છે બિગિન્સ એટલે કે શરૂઆત કરે છે ટુ બી ફિલ્ડ એટલે કે ભરવાનું વિથ અ લાઇટ એટલે કે પ્રકાશ એના પ્રેન્સિલના પ્રકાશ વડે હવે એ સફેદ કાગળરૂપી જે આકાશ છે એની અંદર રંગો પૂરવાનું અથવા તો ચિત્ર દોરવાનું શરૂ કરે છે એના પછી નેક્સ્ટ શું કહે છે સ્ટેન્જામાં સી શું હવે દોરે છે મિત્રો જો કે આ છે એની દીકરીની અથવા તો બાળકની કલ્પના એનામાં રહેલું ટેલેન્ટ ધ બ્લેક બર્ડ ફ્લાઈંગ અવે વિથ ધ ટ્રી ધ બ્લેક બર્ડ બ્લેકબર્ડ એટલે કે કાળું પક્ષી ફ્લાઈંગ એટલે ઉડી રહ્યું છે હવે એટલે દૂર વિથ ધ ટ્રી વિથ એટલે સાથે ટ્રી એટલે ઝાડ કાળું પક્ષી છે એ ઝાડ સાથે ઉડી રહ્યું છે એવી એણે કલ્પના અહીંયા દોરી છે મિત્રો આકાશરૂપી સફેદ કાગળની અંદર બીજી કલ્પના શું છે મિત્રો ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પિકોક ગ્લાસીસ એટલે કે ચશ્મા ગોગલ્સ ઓન ધ આઈસ એટલે કે આંખ ઉપર ની આંખ ઉપર કોની પિકોક એટલે કે મોર મોરની આંખ ઉપર એણે ચશ્મા દોર્યા છે મિત્રો એના પછી ધ ફાયર ચેરોટ ફ્લાઈંગ ઇન ધ એર ધ ફાયર એટલે કે અગ અગ્નિ ચેરોટ એટલે રથ અગ્નિ રથ છે ફ્લાઈંગ એટલે કે ઉડી રહ્યો છે ઇન ધ એર એટલે કે હવાની અંદર એણે પોતાની કલ્પના રજૂ કરી છે મિત્રો જોજો ધ્યાનથી ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ એરોપ્લેન એટલે કે વિમાન વોકિંગ એટલે ચાલી રહ્યું છે ઓન ધ રોડ એટલે કે રસ્તા ઉપર એવી કલ્પના કરી છે આ દીકરીએ એના પછી નેક્સ્ટ એન્જામાં શું કહે છે ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાવ લાયન એટલે સિંહ કન્વર્સેશન એટલે કે વાતચીત કરી રહ્યો છે વિથ એટલે સાથે કાવ એટલે કે ગાય સિંહ છે એ ગાય સાથે વાત કરી રહ્યો છે આ એની કલ્પના આપણે સામાન્ય જોઈએ તો સિંહ છે ગાયનું મારણ કરીને એને ખાઈ જાય છે પણ આ બાળકી આ દીકરીની કલ્પના એવી છે કે સિંહ છે એ કાવ સાથે ગાય સાથે વાતચીત કરી રહ્યો છે એ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી વન આઈડ એટલે કે એક આંખવાળો સન એટલે કે સૂર્ય ઓન ધ બ્લેક ટ્રી કાળા કલરનું ઝાડ છે એની ઉપર એક આંખવાળો સૂર્ય છે એવું એણે ચિત્ર દોર્યું છે કલ્પના કરીને વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ અને એની ઉપર વિથ અ પેચ પેચ એટલે મિત્રો સામાન્ય શબ્દોમાં અહીંયા આપણે ગોસળીમાં આપ્યું છે કે થીગડું થાય છે કવર કરેલું અથવા તો ધબ્બો પણ એને સામાન્ય શબ્દોમાં કહી શકાય ક્લાઉડ ઓવર ઇટ ક્લાઉડ એટલે વાદળ ઉપર એક થીગડું લાગેલું છે ધબ્બારૂપી આ ઝાડની ઉપર એ બ્લુ ફિશ ફ્લાઈંગ ઓન ધ હેડ ઓફ ધ ક્લાઉડ અને એ જે ક્લાઉડ છે એ જે વાદળ છે એની ઉપર બ્લુ ફિશ ભૂરા રંગની માછલી છે ફ્લાયિંગ એટલે ઉડી રહી છે ઓન ધ ફોર હેડ એટલે કે કપાળ ઉપર વાદળના કપાળ ઉપર માછલી ભૂરા રંગની છે એ ઉડી રહી છે આવું આ દીકરીની કલ્પના છે ચિત્રની અંદર ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ ધ યલો એટલે પીળા કલરનું બટરફ્લાય એટલે કે પતંગિયું સ્વિમિંગ એટલે તરી રહ્યું છે ઇન એટલે મા વોટરફોલ એટલે કે ધોધ પાણીનો જે ધોધ પડી રહ્યો છે એની અંદર પીળા રંગનું પતંગિયું છે શું કરી રહ્યું છે મિત્રો યાસ તરી રહ્યું છે એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો મિત્રો હવે જો એ જે કન્વર્સેશન અથવા તો જે આ બાળકની દીકરીની કલ્પના છે એ કઈ દિશામાં જઈ રહી છે આપણે જોઈ શકીએ છીએ અહીંયા જો શું કહે છે હવે કવિ માય ડાર્લિંગ ડોટર મારી વાલી દીકરી ઇન હર એક્સ્ટેસી મિત્રો આ શબ્દ થોડો અલગ અલગ છે પરંતુ આપણે અહીંયા એને ગુજરાતી કરીએ તો અત્યાનંદ કે જ્યારે આ દીકરી ચિત્ર દોરી રહી હોય છે ત્યારે એ ખૂબ જ આનંદમાં હોય છે એનામાં ખૂબ જ આનંદ રહ્યો છે કેમ કારણ કે દીકરીને ચિત્ર દોરવું ખૂબ જ પસંદ છે માય ડાર્લિંગ ડોટર મારી પ્રિય દીકરી ઇન હર એક્સ્ટેસી એટલે કે એની અત્યાનંદમાં ઇઝ બિઝી ડ્રોઈંગ ઇઝ એટલે છે બિઝી એટલે વ્યસ્ત ડ્રોઈંગ એટલે ચિત્ર દોરવામાં મારી વાલી દીકરી આ ડ્રોઈંગ દોરવાની અંદર ખૂબ જ આનંદ કરી રહી છે અને એમાં વ્યસ્ત છે સ્ટ્રેન્જ પિક્ચર્સ બરાબર ડ્રોઈંગ એટલે કે દોરી રહી છે કેવા પિક્ચરો સ્ટ્રેન્જ એટલે વિચિત્ર કે જે આપણે કદાચ વિચારી પણ ન શકીએ કે આવી કલ્પના પણ ન કરી શકીએ કે એક આંખવાળો સૂર્ય હોઈ શકે પક્ષી છે ઝાડ સાથે ઉડી રહ્યું છે પ્લેન છે રોડ પર ચાલી રહ્યું છે આવા સ્ટ્રેન્જ પિક્ચર્સ જે ચિત્રો છે એ આ દીકરી દોરી રહી છે અને એ દોરવામાં એ બિઝી છે અને એ બિઝીનેસની અંદર એ વ્યસ્ત છે એની અંદર એ આનંદ લઈ રહી છે પરંતુ હવે ક્લાઇમેક્સ આવે છે મિત્રો જો શું ચેન્જીસ થાય છે કે બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવસ હર હોમવર્ક બટ એટલે પરંતુ વેન એટલે જ્યારે સ્કૂલ માસ્ટર એટલે કે શિક્ષક કે જ્યારે સ્કૂલના શિક્ષક છે ગિવ્સ હર હોમવર્ક ગીવ્સ એટલે આપે છે હર એટલે તેણીને હોમવર્ક એટલે કે ગૃહકાર્ય પરંતુ જ્યારે આ બાળકી વ્યસ્ત હોય છે ચિત્ર દોરવાની અંદર અને જ્યારે એના શિક્ષક છે એ એને હોમવર્ક આપે છે લેસન આપે છે તો જો શું થાય છે હવે આ દીકરીની કલ્પના અથવા તો એનો જે વર્તન છે એમાં ફેરફાર થાય છે માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર માય ડાર્લિંગ ડોલ મારી વાલી ઢીંગલી એટલે પોતાની દીકરીને સંબોધીને કહે છે કવિ કે જ્યારે એના સ્કૂલ ટીચર છે એને હોમવર્ક આપે છે ત્યારે મારી વાલી દીકરી શું કરે છે બ્રેક્સ ધ ટીપ બ્રેક્સ એટલે તોડી નાખે છે ટીપ એટલે અણી ઓફ ધ પેન્સિલ પેન્સિલની અણી છે ગુસ્સામાં તોડી નાખે છે ઇન એન્ગર ગુસ્સામાં કે ગુસ્સામાં તોડી નાખે છે કે જ્યારે મસ્ત ચિત્ર દોરી રહી હતી ત્યારે એના શિક્ષકે એને હોમવર્ક કરવા આપ્યું એટલે ગુસ્સામાં પેન્સિલની અણી છે તોડી નાખે છે અને હવે જો શું થાય છે મિત્રો લેટેસ્ટ સી ઇન જો ધ લાસ્ટ સ્ટેન્જા એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સ્ટિંગ એન્ડ એન્ડ એટલે અને કેન્ડલ એટલે કે જ્યોત મીણબત્તીની જે જ્યોત છે મીણબત્તી રૂપી જે જ્યોત છે ઓફ પેન્સિલ એટલે કે પેન્સિલની ઇસ એક્સ્ટિંગ એક્સ્ટિંગ એટલે કે બુજાઈ જાય છે અથવા તો જેમ આપણે પેન્સિલ મીણબત્તીની ઉપર ફૂંક મારીએ ત્યારે જે જ્યોત છે ફ્લેમ્સ છે એ બુજાઈ જાય છે એવું અહીંયા કંઈક આ પેન્સિલની અણી તોડવાથી એ જે કેન્ડલ હતી એ બુજાઈ ગઈ પેન્સિલ રૂપી કેન્ડલ જે મીણબત્તી હતી એ બુજાઈ જાય છે જ્યારે એની આ દીકરી છે એ અણી તોડી નાખે છે ગુસ્સાની અંદર અને હવે લાસ્ટ ટુ લાઇન્સમાં શું કહે છે મિત્રો બહુ સરસ એવી લાઇન છે ઓનલી ધ સ્મોક રિમેન્સ અને જ્યારે આ પેન્સિલની અણી તોડી નાખે છે રૂપી પેન્સિલની અણી તોડી નાખે છે ત્યારે એ જોત છે બુજાઈ જાય છે ઓનલી એટલે ફક્ત સ્મોક એટલે ધુમાડો રિમેન્સ એટલે કે રહે છે અને ત્યાં ફક્ત ને ફક્ત એ કાગળ ઉપર શું કરી છે ધુમાડો ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર ઓન એટલે ની ઉપર સ્કાય એટલે આકાશ ઓફ વ્હાઇટ પેપર એટલે સફેદ કાગળ સફેદ કાગળના આકાશ ઉપર જ્યારે આ પેન્સિલની અણી તોડે છે કેન્ડલ રૂપી પેન્સિલની અણી તોડે છે ત્યારે એની જે જ્યોત બુજાઈ જાય છે જેમ આપણે કેન્ડલને ફૂંક મારીએ અને એમાંથી ધુમાડો નીકળે છે જ્યારે બુજાઈ જાય ત્યારે એવી જ અહીંયા કંઈક પેન્સિલની અણી તોડવાથી એનો જે સ્મોક હતો એનો જે ધુમાડો હતો એ વ્હાઇટ પેપર ઉપર છવાઈ જાય છે મિત્રો બહુ સરસ એવી કલ્પના કરવામાં આવી છે કવિ દ્વારા અને પોતાની દીકરીની પણ અહીંયા કલ્પના જે કલ્પના એ કરી રહી છે એ પણ દર્શાવવામાં આવી છે જેમ આગળ કીધું એમ કે દીકરીને પસંદ છે ચિત્ર દોરવાનું જ્યારે એને હોમવર્ક આપવામાં આવે છે ત્યારે એ એ ગુસ્સો ગુસ્સો કરી દે છે એ જ અહીંયા ચર્ચા કરવામાં આવી છે આ પોએમની અંદર બહુ સરસ એવી પોએમ છે મિત્રો પરીક્ષા માટે પણ ઉપયોગી છે અને એના પછી નેક્સ્ટ જે આપણે કોમ્પ્રિયન્સન છે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો ચોક્કસથી અને મિત્રો સાથે શેર કરજો અને હજી પણ જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ઇટ ફોર ધ મોર વિડીયોઝ થેન્ક યુ સો મચ